ઓકે, તો જોઈએ પરમાણુ ચેપ્ટરનો એક જબરજસ્ત એવો સમ. બરાબર, જો હાઇડ્રોજન પરમાણુ સ્તર n થી n માઇનસ 1 સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિનું સમીકરણ મેળવો. તમને ગમે ત્યારે સંક્રાંતિ આપે ને કે આ કક્ષામાંથી આ કક્ષામાં, એટલે એક સમીકરણ તો તમને વિદ્યાર્થી મિત્રો યાદ આવવું જ જોઈએ. કહ્યું તો કે 1 બાય લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આર ઇન ધી બ્રેકેટ 1 બાય n² ફાઇનલ માઇનસ 1 બાય n² ઇનિશિયલ પરથી. અને આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે છેલ્લું પદ હશે ને મોટું હશે. તમને એમ કે 4 માંથી 3 માં સંક્રાંતિ થાય તો તમારે આ 4 વાળું છે ને એ મોટું કન્સિડર કરવાનું, આ જે છે એ નાનું કન્સિડર કરવાનું. સમજી ગયા? એટલે ઇનિશિયલ પદ છે ને હંમેશા મોટું હશે, ધ્યાન રાખજો. તો ni greater than, આમ તો greater than નહીં, બટ જસ્ટ greater than nf કન્સિડર કરવાનું છે આ સમીકરણમાં. બરાબર, તો ચલો જી, અહીંયા સંક્રાંતિ થાય છે n થી n માઇનસ 1, તો તમે એને કમ્પેર કરશો તો આમાં n છે એ મોટા છે કોના કરતા, n માઇનસ 1 કરતા. બરાબર ને? તો ચલો એ ડેટા અહીંયા આપણે જમ્પ કરીએ તો અહીંયા તમને શું મળશે? તો તમને એમ થશે સર અહીંયા તો આવૃત્તિ મેળવવાની છે અને આ તો તરંગ લંબાઈ છે. અરે ભાઈ, એમાં શું છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે બીજી વાત કે ભાઈ સી બરાબર શું થશે, એફ લેમડા થશે ને. તો તમે કદાચ અહીંથી 1 ના છેદમાં લેમડા મેળવવા જાઓ તો એફ ના છેદમાં શું મળે, સી. ચલો બંનેને કન્સિડર કરી તો અહીંયા હું લખી નાખું એફ ના છેદમાં સી અને આના બરાબર શું લઈ લઉં, આર. આ 1 બાય n² ફાઇનલ, એન સ્ક્વેર ફાઇનલ એટલે તમને મેં કીધું એમ અહીંયા એન માઇનસ 1નો સ્ક્વેર આવશે ને, અને એન ઇનિશિયલ કેટલા આવશે, n² હાઇડ્રોજન પરમાણુ છે જેથી કરીને Z1 થાય એટલે ખબર જ છે આ સમીકરણ. બરાબર, ઓકે ચલો, તો f બરાબર શું થશે, r ઇન્ટુ c. ચલો અહીંયા ચોકડી ગુણાકાર થાય ને તો n² માઇનસ n માઇનસ 1નો સ્ક્વેર અને ના છેદમાં n² અને n માઇનસ 1 સ્ક્વેર આવું થશે. ચલો સાદુરૂપ આપતા જઈએ, નિરાતે આગળ વધતા જઈએ તો અહીંયા n² મળશે. બરાબર, માઇનસ, ચલો બ્રેકેટમાં લખીએ n² માઇનસ 2n + 1. ઉતાવળમાં ભૂલ ન થાય, ઓ ભાઈ છેલ્લું પદ છે એ પ્લસ જ આવે, વચ્ચેનું જ માઇનસ આવે, ડન. છેદ તો એમનામ જ રહેશે જાણે, n² અને n માઇનસ 1નો સ્ક્વેર. બરાબર છે, ચલો જીને આ જે બ્રેકેટ છે એને આપણે જસ્ટ છૂટો કરીએ તો શું થશે, એ પહેલાં આ બધી વસ્તુને એક નાના એવા ફોર્મેટમાં કન્સિડર કરી લઈએ. બરાબર, ઓકે ચલો, નો ઇશ્યુ. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે, ચલો તમે જ મને કહેશો. તો આ જગ્યાએ તમને મળવું જોઈએ આ આરસી તો છે બ્રેકેટની અંદર, ચલો આ n² ચલો બ્રેકેટ ઓપન થાય છે ભાઈ, આગળ માઇનસ છે, નિશાની બદલશે, ખાસ જોજો, ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આ માઇનસ n² પ્લસ 2n અને માઇનસ 1 ના છેદમાં શું આવ્યું જોવો, તો કે n² અને આ જગ્યાએ n માઇનસ 1 સ્ક્વેર. વેરી ગુડ, ચલો શું કેન્સલ થશે, તો n² અને n² તો તમને કંઈક ફ્રીક્વન્સી આવૃત્તિ આવી મળે છે. જોવો છે ને, અહીંયા RC મળ્યા, પછી અહીંયા બ્રેકેટમાં વધ્યું 2n - 1 અને ના છેદમાં શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, તો કે n² અને n - 1 હોલ સ્ક્વેર આવું જોવા મળે છે. આ આવૃત્તિનું સમીકરણ મળ્યું. હવે આગળનો પ્રશ્ન વાંચો, દર્શાવો કે આ આવૃત્તિ કક્ષાના ઇલેક્ટ્રોનના ભ્રમણની પ્રચલિત આવૃત્તિ બરાબર હોય, પરંતુ ક્યારે, તો કે n ના મોટા મૂલ્ય માટે. હવે આ જ સમીકરણને આપણે કન્સિડર કરીએ વિદ્યાર્થી મિત્રો, કે જો આ જગ્યાએ હું n ની કિંમત ખૂબ જ મોટી લઉં તો તમે મને કન્સિડર કરાવી શકશો કે 2n - 1 નિયરલી ઇક્વલ્સ ટુ કેટલા લખીશ ખબર, 2n. શું કામ? અરે ભાઈ, n ખૂબ જ મોટા હોય તો 2n એ ખૂબ જ કેવા હોય, મોટા. હવે એમાંથી એક બાદ કરો કે ન કરો શું ફેર પડે, હે ને? અને બીજી વસ્તુ, અહીંયા n - 1 છે એની જગ્યાએ તમે ખાલી શું લખી શકશો, n. વેરી ગુડ માય ફ્રેન્ડ, તો બંને કન્ડિશન અહીંયા કરો. ચલો f બરાબર આ RC અને અહીંયા શું મળશે, 2n મળશે, છેદમાં શું આવ્યા જોવો, તો છેદમાં આવશે n² અને n - 1ની જગ્યાએ ખાલી n ને, તો n² તો 2RCn અને ના છેદમાં nની કેટલી ઘાત ભાઈ, 4 ઘાત. તો અહીંયા મળશે 2RC ના છેદમાં n³. તો આ તમને પ્રચલિત આવૃત્તિ જેવું હજી નથી દેખાતું. બરાબર, તો એના માટે એટલે જ આ આપ્યું છે. આ જે R છે ને એ શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે રીડબર્ગનો અચળાંક છે અને રીડબર્ગના અચળાંકની આ કિંમત છે. જોવો તો ખરા, me⁴ એટલે કિંમત મૂકીએ. ચલો અહીંયા 2R એટલે 2R આ બાય n³, અહીંયા ધ્યાનો બધાનું, એ રીડબર્ગનો અચળાંક છે, કન્સિડર કરવાનો છે. જસ્ટ સેકન્ડ, તો એના માટે આપણે R ની કિંમત મૂકવાની છે, આની કિંમત મૂકવાની છે. તો આનો આના સિવાયનો ડેટા એમનેમ લખી નાખું,
2c by n cube. હવે જે રીડબર્ગ અચળાંક છે ને એ કન્સિડર કરીએ. ચલો આ r ની કિંમત અહીંયા લખું છું, જો ત્યાં આપણે કીધેલી છે પણ ન કે તો ધ્યાન હોવી જોઈએ, યાદ હોવી જોઈએ. આ તો મેં જસ્ટ સેફ ઝોન માટે તમને ત્યાં લખી દીધી છે પણ ધ્યાન રાખજો, એ યાદ હોવી જોઈએ. એ e રેસ ટુ 4 ના છેદમાં 8 પછી એપ્સાયલોન 0 સ્ક્વેર અને CH ક્યુબ. ચલો જેનામાંથી કંઈ કેન્સલ થાય છે તો કે હા એક ડેટા કેન્સલ થાય છે C, અને અહીંયા બે ગુણાકારમાં 4 એટલે 8 થશે ને, તો અહીંયા તમને શું જોવા મળશે, જુઓ તો એમ ઇ રેસ ટુ 4 ના છેદમાં અહીંયા તમને મળશે 4 પછી એન ક્યુબ એચ ક્યુબ અને એપ્સાયલોન 0 સ્ક્વેર. તો જોઈ શકાય છે આ જ સમીકરણ તમે આવૃત્તિનું મેળવી ગયા હોય ક્યાં ખબર, યાદ કરાવું, પહેલાં તમે આરનું સમીકરણ મેળવ્યું હોય એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાયલોન 0 બાય પાય એમ ઝેડ સ્ક્વેર, પછી તમે વીનું સમીકરણ મેળવ્યું હોય ઝેડ સ્ક્વેર બાય 2 એન એચ એપ્સાયલોન 0, પછી તમે લીધો હોય રેખીય વેગ અને કોણીય વેગનો સંબંધ વી બરાબર ઓમેગા આર, યાદ આવ્યું, પછી ઓમેગા બરાબર 2 પાય એફ કરી અને એફનું સમીકરણ મેળવેલું હોય જે આવું જ મળેલું હશે. તો ઇન શોર્ટ આ સમીકરણમાં તમે એનની કિંમત મોટી ધારશો ને તો જે આવૃત્તિ મળશે એ ભ્રમણની જે પ્રચલિત આવૃત્તિ હતી એના જેવી જ હશે. તો આ એક સુપર ડુપર હટકે સમ કહી શકાય પરમાણુ ચેપ્ટરનો જે આ રીતે થશે.